અત્યારે હાલ દ્વારકા સ્થિત પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસમાં ઈવીપી એટલે કે ઇલેક્ટ્રોલ વેરિફિકેશન પ્રોગ્રામ સરકાર દ્વારા ચલાવવામાં આવ્યો છે જેમાં એરિયાના તમામ મતદારોને એમની માહિતી મતદાર યાદીમાં સુધારવાનો એક પ્રોગ્રામ ચાલુ છે એ બાબતમાં દ્વારકા પ્રાંત સાહેબ સાથે ખાસ મુલાકાતમાં સાહેબ દ્વારા આ પ્રોગ્રામની વધારે માહિતી મળશે જય દ્વારકાધીશ અત્યારે આપણા ચૂંટણી પંચ દ્વારા ઈવીપી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રસ વેરીફિકેશન પ્રોગ્રામ ઈવીપી ખૂબ અગત્યનો પ્રોગ્રામ છે અને દરેક મતદારોએ બ્યાસી દ્વારકા વિધાનસભામાં સમાવિષ્ટ તમામ મતદારો માટે આ અગત્યનો છે આમ તો આ પ્રોગ્રામ આખા ભારતમાં ચાલે છે પણ હું બ્યાસી દ્વારકા વિધાનસભામાં સમાવિષ્ટ તમામ મતદારોને એક અપીલ કરું છું કે એ આ પ્રોગ્રામનો ખાસ લાભ લઈ તો આ પ્રોગ્રામ શું છે એની થોડી વિગત આપને જણાવી દઉં ઇલેક્ટર્સ વેરિફિકેશન પ્રોગ્રામ એટલે ઘણી વખત ચૂંટણી વખતે એવું બનતું હોય છે ઘણા મતદારો રજૂઆત કરતા હોય કે ભાઈ અમારા નામમાં ભૂલ છે અમારી ડેટ ઓફ બર્થમાં ભૂલ છે અમારા પિતા અથવા પતિ સાથેના રિલેશનમાં ભૂલ છે તો આ ભૂલ અથવા તો આવી કરેક્શન કરવું ખૂબ અગત્યનું હોય છે આ પ્રોગ્રામ થતાં જ રહેતા હોય છે પરંતુ આ વખતે ચૂંટણી પંચે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમાં એક સુવિધા એડ કરી છે કે મતદાર પોતે જ પોતાનું નામ ચેક કરે વેરીફાય કરે મતદાર યાદીમાં અને ચૂંટણી કાર્ડ બંનેમાં અને પોતાનું નામમાં જો કંઈ જરૂર લાગે તો સુધારા વધારા કરી શકે છે અને જો કંઈ પણ સુધારા વધારાની જરૂર ના હોય તો પણ મતદારે કહેવાનું જ છે કે એનું નામ ઓકે છે એટલે આ સુધારા વધારા કરવા માટે ચાર અલગ અલગ પદ્ધતિ સરકારે નક્કી કરી છે એક છે મોબાઈલ એપ છે જેનું નામ વોટર્સ હેલ્પલાઇન છે વોટર્સ હેલ્પલાઇન દ્વારા મોબાઈલમાં આપણે પ્લે સ્ટોરમાંથી ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ થાય છે અને એમાં મતદાર પોતે પોતાનું વેરિફિકેશન કરી શકે છે સાથે પોતાના ફેમિલીનું પણ વેરીફિકેશન કરી શકે છે સેકન્ડ ઓપ્શન છે એનવીએસપી વેબ પોર્ટલ છે તો વેબ પોર્ટલમાં પણ મતદાર છે એ પોતે પોતાનું અને કુટુંબીજનોનું વેરિફિકેશન કરી શકે છે અને ત્રીજો રસ્તો છે ગ્રામ્ય કક્ષાએ આપણે ગ્રામ પંચાયતમાં રહેલા વીસી દ્વારા પણ આ વેરિફિકેશન થઈ શકે છે અને ચોથો રસ્તો જે છે એ આપણે કોમન સર્વિસ સેન્ટર માં પણ જઈને મતદાર પોતે પોતાનું નામ અને પોતાના ફેમિલી મેમ્બરની ડિટેલ મતદાર યાદીમાં અને ચૂંટણી કાર્ડમાં વેરીફાઈ કરી શકે છે તો આ રીતે ચા ચાર અલગ અલગ પદ્ધતિ છે જેના દ્વારા મતદાર છે એ પોતાનું મતદાર યાદીમાં નામ વેરીફાય કરી શકે છે જો કંઈ પણ ભૂલ ના હોય તો પણ એણે પોતાનું નામ વેરીફાય કરવાનું જ છે અને વેરીફાઈડ ઓકે એવું એણે ઓનલાઈન ક્લિક કરી દેવાનું છે વેરીફિકે જો કંઈ સુધારા હોય તો સુધારા માટેના જરૂરી આધાર ડોક્યુમેન્ટ પણ જમા કર અને સ્કેન કરીને અપલોડ કરવાના છે આ પ્રોગ્રામ છે એ ત્રીસમી સપ્ટેમ્બર સુધી આ કરી લેવી જરૂરી છે અને અગત્યની પણ છે એટલે હું ખાસ એક જાહેર અપીલ કરું છું બ્યાસી દ્વારકા વિધાનસભામાં સમાવિષ્ટ મતદારોને કે ત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં આ ચાર મેં બતાવેલી ચાર પદ્ધતિમાંથી કોઈપણ એક પદ્ધતિ દ્વારા એ પોતે પોતાનું વેરિફિકેશન જરૂર ખાસ કરાવી લઈ આ એક ચૂંટણી પંચનો અગત્યનો અને મહત્ત્વનો પ્રોગ્રામ છે અને તમે ઘરે મતલબ મતદાર છે ઘરે બેઠા જ પોતાનું વેરિફિકેશન કરી શકે છે તો આનો ખાસ લાભ લે થેન્ક યુ જય દ્વારકાધીશ જી આ હતા આપણા દ્વારકા પ્રાંત સાહેબ વિઠલાણી સાહેબ જેમને આ વિસ્તારના તમામ મતદારોને એક અપીલ કરી છે કે સરકાર શ્રીને ચૂંટણી પંચ દ્વારા આ પ્રોગ્રામ જે ચલાવવામાં આવ્યો આવ્યો છે એમાં તમારી મતદાર યાદી ચેક કરવી ખૂબ જ અગત્યની છે જરૂરત પડે તો ચેન્જ કરો અને ના હોય તો જે મતદાર યાદીમાં અત્યારે જે વિગત છે એ બરાબર છે એ કન્ફર્મ કરવું તમામ મતદારો માટે કમ્પલસરી છે જય દ્વારકાધીશ